नमस्कार दोस्तों, एजुकेयर विद डॉक्टर सतीश पटेल चैनल में हूँ फरीथी आपनू हार्दिक स्वागत करूँ छू। मारा वाला विद्यार्थी मित्रों, आजनू नामाना मूळ तत्वनु पेपर खूबज सरस गयु हसे एवी हूँ आशा राखू छू। अने विद्यार्थी मित्रों, तमारू पेपर सारू गयु होय तो मने कॉमेंट करवानू भूलता नहीं। अने हवे आवती ज काले तमारू आंकड़ाशास्त्रनू पेपर छे, एटले बीजा पेपर में तमने रजा नथी मळवानी। एटले आंकड़ाशास्त्रनू पेपर पूरू करीने सारू गयु एटले आपणे बेसी रहेवानुं नथी, परंतु काले पाछू आपणो आंकड़ाशास्त्रनू पेपर छे। एटले वाला विद्यार्थी मित्रों, तमारे आ एक ज दिवसना समयमां केवी रीते वाँचन करूँ के जेथी तमारू आंकड़ाशास्त्रनू बधुं वाँचन थई जाय, ए माटे हूँ तमने केटलीक महत्वनी बाबतनी समझूती आपवानुं छे। तेमज तमे आंकड़ाशास्त्र विषय में कई कई नानी नानी भूलो करो छो, एनी पण हूँ तमने आ वीडियो में समझूती आपवानुं छूं। तो विद्यार्थी मित्रों, सौ प्रथम तो तमे आंकड़ाशास्त्रनुं पेपर आवती काले ज आपवानुं छे। तो विद्यार्थी मित्रों, आजे तमे आंकड़ाशास्त्रनुं पेपर आवीने आराम करवानी वात करता ज नहीं, कारण के काले ज आंकड़ाशास्त्रनुं पेपर छे। એટલે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આવીને તમે થોડા ફ્રેશ થાવ, ચા પીવો અને સીધું જ તમારે વાંચન માટે બેસી જવાનું છે। અને તમને જણાવી દઉં કે આવીને તમે 7 કે 7:30 સાથે આવીને વાંચવા બેસી જ જજો, અને 11 થી 12 વાગ્યા સુધીમાં તમે આંકડાશાસ્ત્રના ભાગ 1ના જે 4 પ્રકરણ છે એ 4 પ્રકરણના સૂત્રો પાકા કરી નાખો, એ 4 પ્રકરણના विभाग ए वाला प्रश्नों अने विभाग बी वाला प्रश्नों बधा पाका करीने सूजो, तो तमने आत्मविश्वास आवी जशे कि मारा 4 पाठ आंकड़ाशास्त्र में वंचाई गया छे। अने विद्यार्थी मित्रों, तमे आगळ तो दाखलानी प्रेक्टिस करी ज हशे, एटले हवे तमारे आजे जे तमे वाचन करशो एमां तमारे फक्त सूत्र ज पाका करवाना छे। हवे तमे अहीं बधा दाखला गणवा जशो तो तमने समय घटशे, कारण के आवतीकाले ज पेपर छे। एटले तमारे अत्यारे सूत्र कया दाखला माटे कयुं सूत्र वपराय छे ए 4 प्रकरणना सूत्रो सहित बधुं वाचन तमे आजे 12 वाग्या सुधीमां કરી જ દેવાનું છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ધ્યાન રાખજો। જો તમે સુવા ગયા તો આજે તમારથી વંચાશે નહીં, તો આવતીકાલે તમને ટેન્શન ચડશે સવારે કે મેં તો કંઈ વાંચ્યું નથી ને, આજે તમારું 3 વાગે પેપર છે, અને તમે માનસિક તણાવમાં આવી જશો અને એના કારણે એ પેપર પર તમારી અસર પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે ધ્યાન રાખજો કે આંકડાશાસ્ત્રનું પેપર આમાં આજે તમારે આ 4 પ્રકરણો પાક્કા કરી જ નાખવાના છે। હું તમને જણાવી દઉં કે આ 4 પ્રકરણમાંથી પાછું વાર્ષિક પરીક્ષામાં 48 માર્કનું પૂછાય છે, એટલે 48 માર્ક તો તમારે ગુમાવવાના છે જ નથી, એ આવડવું જ જોઈએ। હવે 12 વાગે વંચાઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આરામથી સૂઈ જજો અને એલાર્મ પાછું 5 વાગેનું તમે મૂકી દેજો, કે જેથી તમારે 5 વાગે તમે ફરીથી ઉઠી શકો અને 5:30 કે 6 વાગે ફરીથી તમે વાંચને લાગી શકો। તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા દિવસે તમે સવારે ઉઠો, નાસ્તો કરો, ચા પીવો અને તરત પાછા વાંચવા બેસી જાઓ, અને ત્યારે તમારે આંકડાશાસ્ત્રના ભાગ 2ના જે 5 પ્રકરણો છે એ 5 પ્રકરણોના ટૂંકા સવાલ, વિભાગ એ વાળા સવાલ, તેમજ કયા દાખલામાં કયા સૂત્રો છે તે પણ પાકા કરી નાખવા। અને તમને મેં કીધું છે કે આ નંબરના દાખલા પર આ પ્રકરણમાંથી જ પૂછાય, તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દાખલો નંબર આ નંબરનો દાખલો એ આ પ્રકરણમાંથી જ પૂછાય, અને એ પ્રકરણમાં તો આટલા સૂત્રો આવે, એટલે આ સૂત્રોમાંથી જ કોઈને કોઈ સૂત્રનો ઉપયોગ થશે, એવું પણ તમારે કરવાનું છે। એટલે બીજે દિવસે તમારે સવારે 5:30 કે 6 વાગ્યાથી તમે વાંચન કરવા બેસો તો 10 થી 11 વાગ્યા સુધીમાં તમારે એ ભાગ 2ની જે કંઈ પણ થિયરી હોય, જે પણ કંઈ સૂત્ર હોય, અને વિભાગ એ અને વિભાગ બીના પ્રશ્નો તમારે 11 વાગ્યામાં પૂરા કરી નાખવાના છે। એટલે તમારા બધા પ્રકરણ 11 વાગ્યા સુધીમાં વંચાઈ જશે, સૂત્ર બી પાકા થઈ જશે। હવે તમારે 11 થી 12, 11 થી 12માં ફરીથી તમારે
બધા જે ભાગ 1 ના પ્રકરણ અને ભાગ 2 ના પ્રકરણ એના કયા કયા સૂત્ર છે એ તમારે મૌખિક રીતે અથવા તો એ સૂત્ર તમારે લેખિત રીતે નોટમાં જાતે લખવાનો પ્રયત્ન કરવાનો અને કયા સૂત્રમાં જો તમને ભૂલ થાય છે એ તમારે પાછા જોઈ લેવાના એટલે સૂત્ર તમારા ફરીથી પાકા થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો 12 વાગ્યા સુધીમાં ફરીથી તમારા સૂત્રો પાકા થઈ જશે અને ત્યાર પછી તમને થોડોક સમય મળશે 12 વાગ્યા પછી તો 12 થી 1 તમારે વિદ્યાર્થી મિત્રો પાછા વિભાગે અને વિભાગ બીના ટૂંકા સવાલ ભાગ 1 ના અને ભાગ 2 ના ફરીથી તમારે વિદ્યાર્થી મિત્રો એ ટૂંકા સવાલ વાંચી જવાના કે જેથી તમે એ અને બીના જે 20 માર્કના પ્રશ્નો છે એમાંથી તમારે સૌથી વધુ માર્ક્સ તમે મેળવી શકો તો મારા વેલા વિદ્યાર્થી મિત્રો આ ટૂંકા સમયમાં આંકડાશાસ્ત્રનું વાંચન તમારે કઈ રીતે પૂરું કરવું એ તમને ખ્યાલ આવી ગયો હશે અને તમે એને ફોલોઅપ કરશો તો વિદ્યાર્થીઓ તમે સરળતાથી આંકડાશાસ્ત્રના બધા પ્રકરણો પૂરા કરી શકશો.